जय मुरलीधर। धोरण 9 विषय गुजराती पाठ 8 छाल छोतरा अने गोटला। पाठना लेखक छे बकुल त्रिपाठी अने पाठनो साहित्य प्रकार छे हास्य निबंध। छाल छोतरा अने गोटला आ शब्द द्वारा आपणने पाठनुं नाम ज कंईक અટપટું લાગે છે। છાલ કોની, છોતરા કોના, ગોટલા કોના, એટલે કે આપણે વિચારશું કે આના દ્વારા લેખક શું કહેવા માગે છે। પણ આ પાઠ દ્વારા લેખકે કટાક્ષ પણ કર્યો છે અને હસતા હસતા આપણને એક સમજદારીવાળી વાત પણ કરેલી છે કે આપણી ભારતીય સંસ્કૃતિ એવી છે કે ગમે ત્યાં કચરો છે નાખી દેતી હોય છે, સ્વચ્છતા રાખતી નથી, ગમે ત્યાં કેળા હશે તો કેળાની છાલ ફેંકી દેશે, પછી ગોટલા એટલે કે કેરીના ગોટલા હશે તો એને ગમે ત્યાં મૂકી દેશે, એમ નહીં કે એક જગ્યાએ જ્યાં કચરાપેટી રાખવામાં આવી હોય ત્યાં નાખીએ। એટલે કે આપણી ભારતીય સંસ્કૃતિ એવી છે કે લોકોને સારું રાખતા આવડતું નથી હોતું। એટલે કે હાસ્ય દ્વારા લેખકે આપણને સમજાવ્યું છે કે આપણે આપણી આજુબાજુ સ્વચ્છતા રાખવી જોઈએ। આપણા યાત્રાધામો છે તો એમાં પણ આપણે પ્રસાદીને એવું લેશું, નાળિયેરનું લેશું તો એ નાળિયેરની ચડાવશું પણ એના છોતરાની બધા આપણે એમને એમ ફેંકી દેતા હોઈએ છીએ કે કચરાપેટી છે ત્યાં નથી ફેંકતા। કેમ? તો કે બિચારી ગાય છે તો એને ખાવા મળી જાય, ક્યાંક વરી ગોટલા રાખીએ તો એને એમ કે કચરાપેટી સુધી ન જવું પડે, એને પણ ઘર સુધી હોમ ડિલિવરી મળી જાય। એટલે આવી રીતે હાસ્ય દ્વારા લેખકે આપણને સમજાવ્યું છે કે આપણે આપણી સંસ્કૃતિને જાળવીએ અને આપણી આજુબાજુ છે એને સ્વચ્છતા રાખીએ। તો લેખક પરિચય મેળવીએ। જન્મ 26/11/1928, અવસાન 31/8/2006। બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો। તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા। તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું। સચરાચર સોમવારની સવારે દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી તેમના હાસ્ય નિબંધ સંગ્રહો છે, વૈકુંઠ નથી જવું, હિંડોળો ઝાકમ જોડ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહો છે। દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી ખૂબ લોકપ્રિય થયેલી। તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો। પાઠ પરિચય બકુલ ત્રિપાઠીનો છાલ છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ, હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી એ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે। આ નિબંધમાં લેખકે ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કર્યો છે। વેદ પુરાણ રામાયણ મહાભારત આપનાર સંસ્કૃતિના લોકો એ જ સંસ્કૃતિના પ્રતીક સમા મંદિરોની બહાર જ ગંદકી કરતા હોય છે। જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ હોય છે, પણ આપણે ત્યાં તો જ્યાં પ્રભુનો વાસ ત્યાં જ ગંદકી હોય છે। કેળાની છાલ, નાળિયેરના છોતરા અને મગફળીના ફોતરાના ઉદાહરણો દ્વારા લેખક એક ગંભીર પ્રશ્ન તરફ આપણું ધ્યાન દોરે છે। એ માટે કાવ્ય પંક્તિ, ફિલ્મી ગીત પંક્તિનો વ્યંગ્યાત્મક ઉપયોગ કર્યો છે। સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અવડવાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાની કુટેવને પ્રકાશિત કરી છે। પાઠ સમજીએ। આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ પુરાણ અને ઉપનિષદની સંસ્કૃતિ, રામાયણ મહાભારત ભાગવતની સંસ્કૃતિ, રામ કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ, એટલે કે આપણી જે મૂળ એટલે કે આપણી પ્રાચીન સંસ્કૃતિ, સંસ્કૃતિ એટલે કે વિભિન્ન ગ્રંથોમાં સચવાયેલી આપણી સંસ્કારિકતા, તો કે એ શેની છે? તો કે એની અંદર બહુ જૂની સંસ્કૃતિ છે આપણી, પુરાણી, એની અંદર પુરાણો છે, એની અંદર આપણા વેદો છે, ઉપનિષદ છે, ત્યારબાદ તો કે રામાયણ મહાભારત ભાગવતની સંસ્કૃતિ છે,
કૃષ્ણ, રામ અને બુદ્ધ જેવા મહાન લોકો પણ આપણી સંસ્કૃતિમાં છે. પણ એ તો બહુ પુરાણી વાત થઈ, એટલે કે આ બધી વાત કેવી થઈ ગઈ, જૂની થઈ ગઈ. આગળ જતાં આપણે ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવી છે, છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. કે અત્યારની આપણી નવી સંસ્કૃતિ આપણે કઈ વિકસાવેલી છે, કયો વિકાસ કર્યો છે? તો કે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિનો આપણે વિકાસ કર્યો છે. પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જળે છે. પુરાણા મંદિરો, સ્થાપત્યો, એટલે કે મહાન જે સંસ્કૃતિ છે એના અવશેષો, અવશેષો એટલે કે એના બાકી રહેલો જે ભાગ છે એ આજે આપણને મળે છે. કે જૂના મંદિરો છે, જૂના સ્થાપત્યો છે, પછી તો કે સ્તૂપો છે. સ્તૂપ કોને કહેવાશે? તો કે ભગવાન બુદ્ધના અવશેષો ઉપરનું ગોળ ગુમ્મટકાર આકારનું જે સ્થાપત્ય છે એ પણ એ બધા એને ઢાંકી દે છે. આ બધાને કોણ ઢાંકી દે છે? આપણી નવી સંસ્કૃતિ. કઈ? છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. એટલે આ બધા ઉપર પાણી ફેરવવાનું કામ કોણે કર્યું? છાલ છોતરા અને આપણી ગોટલાવાળી જે નવી સંસ્કૃતિ છે એણે. અરે, પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે આજની આપણી તાજા બતાજા નવ બનવ સંસ્કૃતિના પ્રતિકો, છાલ છોતરા અને ગોટલા. એટલે કે આપણી જે જૂની સંસ્કૃતિ છે એના ઉપર અત્યારે શું છવાઈને બેઠું છે? તો કે આપણી નવી સંસ્કૃતિ છે. જે કેવી છે? તો કે તાજબ તાજા એટલે કે એકદમ તદ્દન તાજી, અને નો બનો એટલે કે એકદમ નવી અને નૂતન સંસ્કૃતિ છે. તો એ સંસ્કૃતિના પ્રતિકો છે છાલ છોતરા અને ગોટલા. ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતિકોની આસપાસ નડેલના છોતરા વેરાયેલા દેખાશે. એટલે કે જે આ મૂર્તિઓ હશે, ધર્મસ્થાન હશે, મંદિરો હશે, એમાં વેખડાયેલું એટલે કે નીચે પડેલું શું જોવા મળશે? તો કે નાળિયેલના છોતરા. એમ તો કેળા પવિત્ર ફળ છે, ઉપવાસ વખતે ફરાળનું ફળ છે. એટલે કે જ્યારે ઉપવાસ રાખે તો ઉપવાસમાં લોકો કેળાને ખાતા હોય છે, એટલે કે એને પવિત્ર ફળ માનવામાં આવે છે. એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે આપણા ધર્મસ્થાનો, એટલે કે કોઈ ધર્મસ્થાને આપણે જાશું તો હું આ કેળાની છાલ પણ દેખાવાની. અને આપણે ધાર્મિક ભાવનાવાળાએ હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. અઢળક એટલે કે ભગવાનની પણ આપણા ઉપર ઘણી બધી પુષ્કળ પ્રમાણમાં કૃપા રહેલી છે, એટલે કે એની મહેરબાની છે. આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે, એટલે કે આપણા દેશમાં આંબા છે અને કેરી છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે. કે કેરી છે આપણા ભારત દેશમાં સરસ થાય છે આંબા એવા, તો એ આપણને ભગવાનની દેન છે. આનાથી આ ભરવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. કે આપણે આભાર માનીને આપણે ભગવાનને શું આપ્યું? તો કે આંબા ખાઈ અને આંબાની અંદર રહેલો ગોટલો છે આપણે કોને અર્પણ કર્યો, કોને આપ્યો? ભગવાનને આપીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં, એટલે કે આપણા યાત્રાધામોની ગલીઓમાં ગોટલાઓ પણ જોવા મળે છે. એટલે જ હું કહું છું આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. એટલે લેખકે નવી સંસ્કૃતિ કોને કીધી છે? મંદિરો અને સ્થાપત્યો તો જૂની થઈ ગયા, પણ અત્યારની નવી સંસ્કૃતિ એટલે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે, પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતિકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે. ક્યાં સોમનાથ અને ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી, છૂટા છવાયા ક્યાંક ક્યાંક જ આવ્યા છે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતિક. પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતિકો તો દેશમાં ક્યાં નથી, ઠેર ઠેર અત્ર તત્ર સર્વત્ર છાલ છોતરા ને ગોટલા. એટલે કે કવિ શું કહે છે? કે છૂટા છવાયા ક્યાંક ક્યાંક જોવા મળશે. ક્યાંક સોમનાથ, ક્યાંક દ્વારકા, ક્યાં બનારસ, ક્યાં જગન્નાથપુરી, ક્યાં ડાકોર, ક્યાં અંબાજી. એટલે કે આ બધીના આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતિકો છે. પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતિકો દેશમાં ક્યાં નથી? તો કે અત્ર તત્ર સર્વત્ર, અહીં તહીં અને ચારે બાજુ છે એ આપણી નવી સંસ્કૃતિના પ્રતિકો આપણને જોવા મળે છે. કયા? છાલ છોતરા અને ગોટલા. એમાં સૌથી પવિત્ર છે ગોટલા. આખો એ ગ્રીષ્મનો સમય આપણે આપણી ગલીઓ, શેરીઓ, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ. વિભૂષિત કરવું એટલે કે એને સુશોભિત કરવું, કે આપણે આપણા
આખો ગ્રીષ્મ, આખો ઉનાળો છે આપણે શેમાં પસાર કરીએ છીએ? તો કે આપણી ગલી હશે, આપણી શેરી હશે, આપણા શેરીઓના માર્ગો છે એને આપણે સજાવીએ છીએ. શેનાથી? ગોટલાથી. આપણે ઉદાર છીએ, કેરીનો રસ આપણે ખાઈએ છીએ એ કબૂલ, પણ કેરીનો રસ કરતાં ગોટલા વધારે વજનદાર હોય છે એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ, એટલે કે કેરી છે આપણે ખાશું, કેરીમાંથી રસ કાઢીને આપણે ખાશું, પણ એની અંદર જે ગોટલા રહેલા છે આપણે ક્યાં કરશું? રસ્તા ઉપર ફેંકી દેશું, એટલે કે એ આપણે સમાજને અર્પણ કરીએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે, એટલે કે રસ્તા ઉપરથી જેને લેવું હોય લે, જેને ખાવા હોય ખાય. ઘણું ખરું ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય છે, એટલે કે વધારે પડતા પ્રસન્ન કોણ થાય છે એનાથી? તો કે ગૌ માતાઓ, ગાય માતા એનાથી પ્રસન્ન થાય છે. આપણે તો શું આપણી માતા કે શું ગૌ માતા? અડધી કેરી રસ પૂરતી આપણી સગી માતાને અર્પણ, બાકીની અડધી કેરી ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ. એટલે કે આપણે કેરી છે, કેરીનો રસ છે એ આપણી સગી માતાને આપશું, અને થોડોક બાકી રહેતો જે ગોટલાનો ભાગ છે કોને આપીએ છીએ? એ આપણે ગાય માતાને આપીએ છીએ, એટલે કે ગાય માતા પ્રસન્ન થઈ જાય છે. કેરને પણ આપણી જેમ ઘર આંગણે ખાવા મળી જાય છે, એને વધારે મહેનત કરવી પડતી નથી. આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ, એટલે કે ઘર આંગણે કચરાપેટીનો ડબ્બો નગરપાલિકાવાળા રાખી ગયા હશે ને, છતાં પણ આપણે શું કરીએ છીએ? આપણે એટલી તસ્દી લેતા નથી કે આપણે ગોટલાનો કચરો છે એ કચરાપેટીમાં નાખવા જાઈએ. આપણે તો એને કચરાપેટીની બહાર રસ્તા ઉપર જ ફેંકી દેતા હોઈએ છીએ. એનું કારણ સમજો, પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે, મક્ષિકાઓ પણ યથાશક્તિ આસ્વાદ લે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે, એટલે કે આપણે બારે કેમ ફેંકીએ છીએ? તો કે આપણે તો દયાવાન છીએ ને, આપણે બધેનું વિચારીએ કે બિચારી ગાય છે પીપમાં ઊંડે સુધી મોઢું નાખીને ગોટલો કેમ ખાઈ શકશે? બહાર પડ્યા હોય તો ગાય પણ ખાય, શ્વાન કૂતરાને પણ એમાંથી સુગંધ લેવી હોય તો લે, અને મક્ષિકાઓ એટલે કે માખીઓ પણ પોતાની યથાશક્તિ મુજબ, એટલે કે શક્તિ પ્રમાણે એમાંથી સ્વાદ છે એ ગોટલાનો માણી શકે છે. કેમ? તો કે જીવ છે એ લોકોને પણ, જીવ માત્ર છે પ્રાણી માત્ર એને પણ ભગવાને ઘડેલા છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના, એટલે કે લોકો એવું વિચારે છે કે આપણે ઘરમાં આપણા છોકરાઓ છે રસ ખાય છે તો બિચારા માખીના બચ્ચા છે થોડા ને ભૂખ્યા રહેવા જોઈએ, એટલે એનું વિચારી અને ગોટલા છે એ આપણે રસ્તા ઉપર ફેંકી દેતા હોઈએ છીએ. છોતરા મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા, એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. આપણે સિંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ કે છોતરા, છોતરા એટલે મગફળી ખાય તો મગફળીના જે ફોફા કહેવાય, તો એ ફોફા છે આપણે નથી ડસ્ટબિનમાં નાખતા, નથી એક જગ્યાએ રાખતા, હાલતા જાય, ખાતા જાય અને રસ્તે વેરતા જાય છે. કેમ? તો કે એક જગ્યાએ રાખીએ તો એ નહીં માખીને કામ આવે કે નહીં ગાયને કામ આવે. સબ ભૂમિ ગો પાલકી, શા માટે પૃથ્વીની એક ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી? એટલે કે જ્યાં જશે હું આ ફોતરા વેરશે, શું કામ એક થોડી એવી જગ્યા પણ ફોતરા વગરની રહી જવી જોઈએ? આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડમાં એટલે કે ઓફિસનું જે ગ્રાઉન્ડ હશે એમાં, શાળાના વર્ગમાં, સર્વત્ર એટલે કે અહીંયા ત્યાં બધી જગ્યાએ ફોરતા વેરતા વેરતા ચાલ્યા જઈએ છીએ. એક કવિએ કહેલું છે, બેફામ, બેફામ એટલે કે બરકત વિરાણી છે એનું ઉપનામ છે. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધીનો. એટલે કે આપણે જીવનમાં થાકી ગયા, નગર જીવનનો માર્ગ કેટલો છે? તો કે ઘરથી લઈ અને કબર, એટલે કે કબર એટલે સબ દાટ્યા પછી એના ઉપર કરવામાં આવતું પગથીવાળું બાંધકામ.
એટલે કે જીવનનો માર્ગ તો ખાલી આટલો છે, છતાં પણ આપણે કેટલું થાકી જઈએ છીએ. શાયરે વ્યંગમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાં આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. એટલે કે જે ગઝલ લખનાર હોય એને શાયર કહે છે, એટલે કે કટાક્ષમાં આપણને કહે છે કે આપણે જિંદગી કેટલી છે, તો કે ઘરથી કબર સુધીની છે, પણ એટલામાં આપણને જિંદગીનો થાક ઘણો બધો લાગી જાય છે. મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ તો. એટલે કે લેખકે લખ્યું છે કે મારે એમ કહેવાનું મન થાય છે કવિને કે તમને જિંદગીનો થાક નહીં લાગે ક્યારે, તો કે તમે ઘરથી કબર સુધી મગફળી ખાઓ અને એના ફોતરાથી આખા રસ્તે તમે વેરતા જાઓ. બીજા એક ફિલ્મી શાયરે ગાયું છે, દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. એટલે કે દિલના ટુકડા હજાર જેવા થઈ ગયા, એક અહીંયા પડ્યું એક ત્યાં પડ્યું. હવે દિલનું શું છે કે આપણામાંના કેટલાકની પાસે જ એ હોય છે, બધા પાસે નથી હોતું. વળી જેની પાસે હોય છે તેનું એ દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ. એટલે દિલના હજાર ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ, એવું સદભાગ્ય તો કોકને જ મળે છે. પણ ફોફા કે ટુકડે દો ચાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ એમ છીએ, શૈશવથી તે વૃદ્ધાવસ્થા સુધી. શૈશવથી એટલે બાળક હશે, બાળકને આપણે ખાવા દેશું એ પણ ગમે ત્યાં વેરશે, અને મોટા વૃદ્ધ વ્યક્તિ હશે ને એ પણ સિંગદાણા ખાશે અને એ મગફળીના ફોતરાથી ગમે ત્યાં વેરશે. એટલે કહે છે કે ફોફા કે ટુકડે દો ચાર હુએ, દિલના તો હજાર ટુકડા થાય છે પણ ફોફાના તો બે ચાર જ થાય છે, એક યહાં ગીરા એક વહાં ગીરા. એટલે કે આખા રસ્તે આપણને જોવા મળે છે. એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં દેખાય છે, પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગા. એટલે કે શું કહે છે કે દિલના ટુકડા થશે, દિલ તૂટશે તે ક્યાં તૂટશે, તો કે કોલેજમાં તૂટશે, લોકોના કોલેજના ગ્રાઉન્ડમાં. પણ ફોફાના ટુકડા એટલે કે ફોફાનો જે કચરો છે એ તો અહીંયા ત્યાં બધી જગ્યાએ એને આપણે જોઈ શકશું. જોકે આ પણ પુણ્યવંતી પ્રકૃતિ છે, એટલે કે આ પણ પ્રકૃતિ કેવી છે, તો કે પુણ્યવાળી છે, એનાથી પુણ્ય મળે છે, એમાં જીવદયા સમાઈ છે. એટલે કે આ પ્રવૃત્તિ જે છે મગફળીના ફોતરા નાખવાની, એમાં જીવદયા કઈ રીતે સમાયેલી, તો કે ફોફાના ફોતરામાં જો સિંગ ફોતરા પણ હોય તો એના પર કીડીઓ આવે છે. ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે, એટલે કે ઘણીવાર કીડીઓનું જૂથ આખું જોવા મળે છે. હવે કીડી બિચારું નાનું જંતુ, આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલી વાળી ખિસ્સામાં રાખીને પછી મ્યુનિસિપલ કચરાપેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ. વિદેશોમાં એવો સજ્જડ નિયમ છે, પણ આપણે તો જીવદયાવાળા માનવીઓ, આપણી કીડી બહેનો બિચારી કેટલુંય ચાલીને છે કચરાપેટી સુધી ક્યાં જાય, બિચારી થાકી ન જાય, એટલે જ આપણે દયા આણીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. કે આપણામાં તો ઘણી જીવદયા છે કે બિચારી વિદેશોમાં એવું કે નાની પોટલીવાળી રૂમાલમાં નાખે તો ખિસ્સામાં નાખીને પછી કચરાપેટીમાં જ નાખવાનો કચરો, પણ આપણે તો કીડીનું વિચારીએ ને, કીડી બિચારી કચરાપેટી સુધી હાલીને કેવી રીતે જાય, એ બિચારી થાકી ન જાય, એટલે આપણે એને એના ઘર સુધી એના દર સુધી આપણે એને મગફળીની સિંગદાણાના ફોતરા છે આપણે એને પહોંચાડતા હોઈએ છીએ, હોમ ડિલિવરી કરીએ છીએ. કીડીઓ સર્વત્ર, એટલે કે કીડીઓ ક્યાં છે, બધી જગ્યાએ. ફોતરા સર્વત્ર, એટલે કે એમ ફોતરા પણ બધી જગ્યાએ. ભૂસું ચવાણું એના દાણા સર્વત્ર, એટલે કે જે ભૂસું છે ચવાણું એવો ચેવડો છે એ પણ બધી જગ્યાએ, એના દાણા પણ બધી જગ્યાએ, એટલે કીડીઓ સર્વત્ર. એટલે કે આ બધું ફેલાયેલું છે, આ બધું આપણે બધી જગ્યાએ નાખીએ છીએ, એટલે બધી જગ્યાએ શું જોવા મળે છે, કીડીઓ જોવા મળે છે. જ્યાં જ્યાં આપણે કચરા નાખશું ત્યાં ત્યાં માખીને કીડીને ગાય છે આપણને જોવા મળશે. આપણી લાગણીઓ સર્વવ્યાપી છે, સર્વવ્યાપી એટલે કે આપણી લાગણી છે બધી બાજુ ચારે બાજુ ફેલાયેલી છે.
આપણે ત્યાં કીડી, મંકોડા, માખી, મચ્છર સર્વવ્યાપી છે, એટલે કે બધી જગ્યાએ આ બધા પણ જોવા મળે છે. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુરું જીવીએ છીએ. પરસ્પર એટલે કે એકબીજા પ્રત્યે આપણને પ્રેમ રહેલો છે, એટલે આપણે પરસ્પર એકબીજાનું સાચવીએ છીએ અને એને જીવન જીવીએ છીએ. મૂરખ છે યુરોપ અમેરિકાવાળા, આ સમજી શકતા જ નથી. અરે રે, કારુણ્ય કારુણ્ય અપાર કારુણ્ય કે યુરોપ ને અમેરિકાવાળા છે એ મૂર્ખ કહેવાય. કેમ? તો કે એ આ વસ્તુ સમજી જ નથી શકતા. મંકોડા છે, કીડી છે, મચ્છર છે, એનો એ લોકો વિચાર જ નથી કરતા, એટલે એ લોકોમાં છે દયા રહેલી નથી. અને છાલ, છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો જ છાલ. બને તો કેળાની, પણ નારંગીની, મોસંબીની કે નાળિયેરની પણ ચાલે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ. એટલે કે સૌ પ્રથમ પાયો જ કયો રહેલો છે? તો કે છાલનો રહેલો છે. એટલે કે આપણે ચારેય બાજુ છે એ છાલ નાખતા જોવા મળીએ, પણ એમાં બને તો વધારે પડતી કઈ? કેળાની. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, એટલે કે બધી જગ્યાએ ફેંકતા હોઈએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ, એટલે કે સૌથી ઉત્તમ છાલ હોય ફેંકવા માટે. મજા આવતી હોય તો કઈ? તો કે કેળાની. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગવી દેવી, એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. ઓલિમ્પિકવાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે, એટલે આપણો પત્તો નથી ખાતો. એટલે કે દડા ફેંકને ભાલા ફેંકમાં આપણો નંબર આવે એમ નથી, કાંસાનો ચંદ્રક પણ નથી મળતો. પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે, કે એમાં તેણે સરસ પ્રેક્ટિસ કરેલી હોય છે. બીજાઓને બિચારાઓને આવા આવડે જ નહીં ને, એટલે કે કોઈનો નંબર જ ના આવે, કારણ પ્રેક્ટિસ જ નહીં ને. બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે બિચારાઓ, પણ આપણા ભારતીય લોકો એને તો આદત હોય છે ખાઈને સીધું રસ્તા ઉપર ફેંકવાની. એટલે લેખક કહે છે કે મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢા મોઢ સંભળાવ્યું, તાકાત હોય તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા, છે તાકાત. એટલે કે તમારામાં જો સારી એવી તાકાત હોય તો તમે સ્પર્ધા શેની રાખો? ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા. એ લોકોએ મને પૂછ્યું, વોટ ઇઝ શેર સૂંઠ? એટલે કે એ લોકોને શેર સૂંઠ શું કહેવાય એ પણ ખબર હોતી નથી. મેં કહ્યું, કપાળ તમારું, એટલે કે ગુસ્સો વ્યક્ત કરે છે આવા શબ્દો વાપરીને. મેં તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે, કે જેમની છાલ બારી બહાર, બાલ્કની બહાર, બરાબર સડકની વચ્ચોવચ્ચ પડે, બે ફૂટ આમે નહીં ને પાંચ ફૂટ તેમે નહીં, બરાબર રસ્તાની મધ્યમાં. કંપાસ લઈને માપી જુઓ. એટલે કે લેખક કહે છે કે આપણા ભારતીય લોકો એવા છે કે એ લોકો રસ્તાની વચ્ચોવચ્ચ, થોડીક આમ પણ નહીં, થોડીક તેમ પણ નહીં, મધ્યમાં જે છાલ છે એ ફેંકતા હોય. કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે, એટલે કે નવાઈ ઉપજાવે એવું એક કુશળતા આપણા ભારતીય લોકોમાં રહેલી છે. સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. અરે, બાળકોને સ્વચ્છતાની ટેવ એ પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ, આહા. એટલે કે પરિવર્તનની પણ એક આ દયા છે. એટલે કહે છે કે પરિવર્તન પણ જરૂરી છે, કે અત્યારે બાળકોને શીખવવામાં આવતું હોય છે કે ગમે ત્યાં ગંદકી નહીં કરવી, કચરો કચરાપેટીમાં જ રાખવો, આપણી આજુબાજુ હંમેશા સ્વચ્છતા જ રાખવી. પણ એ થોડુંક દયાવાન કહેવાય છે, કે સારું છે લોકો શીખી રહ્યા છે, પણ તોય હજી આપણા સમાજમાં અમુક એવા લોકો હશે કે જે બિચારા જીવ માત્રનું વિચારશે એટલે કચરો કચરા પેટીમાં નાખશે નહીં. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ ઉપરથી, હાસ્યવાળો પાઠ હતો, હાસ્યની સાથે આપણે એ પણ સમજવાનું છે કે આપણે ગમે તે છાલ હોય, કોઈ પણ છોતરા હોય કે ગોટલા હોય, બધાને જ આપણે રસ્તાની વચ્ચોવચ્ચ ગમે ત્યાં ફેંકવાના નથી. આપણી આજુબાજુ ગંદકી હોય તો એની સફાઈ પણ આપણે જ કરવાની છે અને આપણે આજુબાજુ સ્વચ્છતા રાખવાની છે. એટલે કે ગમે ત્યાં ગંદકી ન કરવી અને કચરો કચરાપેટીમાં જ નાખવો, એ આ પાઠમાંથી આપણને
શીખ લેવા જેવી છે. પાઠમાં આવતા શબ્દાર્થને આપણે જોઈએ. શબ્દાર્થ મૂળ, એનો અર્થ થશે પ્રાચીન, તાજાબ તાજા, તદ્દન નવું અથવા તાજું, નો બનો એનો અર્થ થશે નૂતન, આમ્રફળ એટલે કેરી, છૂટું છવાયું, વેર વિખેર, અત્ર તત્ર સર્વત્ર એનો અર્થ અહીં તહીં ચારે બાજુ, વિભૂષિત એનો અર્થ સુશોભિત, અર્પણ એટલે માનપૂર્વક આપવું, વિહોણી એટલે વિનાની, શાયર એનો અર્થ ગઝલ લખનાર, વ્યંગ કટાક્ષ, ફોફા એટલે સિંગના ફોતરા, સજ્જડ કડક, કારુણ્ય દયા, અજબ એટલે નવાઈ ઉપજાવે તેવું. વિરુદ્ધાર્થી શબ્દ શ્રેષ્ઠ, વિરોધી થશે કનિષ્ઠ, નૂતન નું વિરોધી પ્રાચીન, પવિત્ર એ શબ્દનો વિરોધી શબ્દ છે અપવિત્ર, ઉદાર એનું વિરોધી અનુદાર અથવા કંજૂસ, પ્રસન્ન અપ્રસન્ન, સદભાગ્ય દુર્ભાગ્ય, સહિત રહિત, કૃપા અવકૃપા, વજનદાર વિરોધી થશે હલકું, ટૂંકી લાંબી, પ્રવૃત્તિ નિવૃત્તિ, પ્રિય અપ્રિય. શબ્દ સમૂહ માટે એક શબ્દ. પહેલું, ભગવાન બુદ્ધના અવશેષો ઉપરનું ગોળ ગુમ્મટના આકારનું સ્થાપત્ય, એના માટે એક શબ્દ વપરાશે સ્તૂપ. બીજું, શબ્દ દાટ્યા પછી એના પર કરવામાં આવતું પગથીવાળું બાંધકામ, એને કહેવાશે એક શબ્દમાં કબર. રૂઢિપ્રયોગનો સાચો અર્થ મેળવીએ. પહેલું, જિંદગીનો થાક અનુભવવો. ત્રણ વિકલ્પ આપેલા છે, વૃદ્ધાવસ્થા આવવી, જિંદગીથી કંટાળી જવું કે ખૂબ કામ કરવું. જવાબ છે જિંદગીથી કંટાળી જવું. બીજું, દિલ તૂટવું. ત્રણ વિકલ્પ છે, તબિયત બગડવી, નિષ્ફળ જવું કે નિરાશ થઈ જવું. જવાબ આવશે નિરાશ થઈ જવું. ત્રીજું, શેર સૂંઠ ખાવી. એના ત્રણ વિકલ્પ છે, પૂરી દવા કરવી, પૂરી તાકાત હોવી કે ઉત્સાહ હોવો. એનો જવાબ થશે પૂરી તાકાત હોવી. વિદ્યાર્થી મિત્રો, આ હાસ્ય નિબંધ દ્વારા તમે એ શીખ મેળવજો કે તમારી આજુબાજુ કોઈ ગંદકી કરતું હોય તો એને તમે અટકાવો, આજુબાજુ છે કચરા પેટી રાખો, અને તમારા ઘર અને તમારા ઘરની આજુબાજુ જે છે એને સ્વચ્છ અને સુંદર રાખો, કેમ કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા. આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે.